महत्वपूर्ण समाचार हाल साबे आवी रह्या छे। राज्यमां मगफळीना ગોડાઉનમાં લાગેલી આગના મામલે વધુ અપડેટ સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે ન્યાયિક તપાસ પંચની જાહેરાત કરવામાં આવી। નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ પંચની જાહેરાત કરવામાં આવી છે। તો મગફળી કાંડ જે સામે આવ્યું હતું, રાજ્યમાં મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી હતી તેને લઈને હવે તટસ્થ તપાસ માટે ખાસા ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી છે। નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં આ તપાસ પંચ આગળની પોતાની કાર્યવાહી કરશે। જે રીતે રાજ્યમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી તેને લઈને આ મહત્વપૂર્ણ ન્યાયિક તપાસ પંચની જાહેરાત કરવામાં આવી છે। તો ત્યાર સુધી જે રીતે સીબીઆઈ તપાસ કરી રહી હતી, પરંતુ હવે નિવૃત્ત હાઈકોર્ટના જજ છે તેમની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ કરવામાં આવશે। જજ એચ કે રાઠોડની અધ્યક્ષતામાં આ ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી છે। કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ આ તપાસ કરવામાં આવશે। સીએમ રૂપાણીએ તપાસ પંચની જાહેરાત કરી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે। મેહુલ, શું વધુ વિગતો આ તપાસને લઈને? બિલકુલ જી બંસી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મુદ્દા ઉપર અત્યારે સૌથી મોટી રાજકીય ધમાસાણ ચાલી રહી છે, જે મુદ્દાને લઈને અંતે રાજ્ય સરકારે જાહેરાત કરી છે। નિવૃત્ત હાઈકોર્ટના જજ છે એચ કે રાઠોડ, તેમની અધ્યક્ષતાને તપાસ સોંપવામાં આવી છે। આ તપાસ પંચ જે છે, જે મગફળી કાંડ થયો છે, સમગ્ર ઘટનાક્રમ થયો છે તેને લઈને જે છે તપાસ કરશે। કોઈ નિશ્ચિત સમય નથી આપવામાં આવ્યો કે કેટલા સમયની અંદર આ તપાસ પૂર્ણ થશે, પરંતુ વહેલી તકે આ તપાસ પૂર્ણ થાય તેવી આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને અલગ અલગ જે મુદ્દાઓ છે, અલગ અલગ જે પણ ગોડાઉનમાંથી જે મગફળી ઝડપાઈ હતી અને જે વિડીયો વાયરલ થયા હતા, ત્યારબાદ કોંગ્રેસે માંગણી કરી હતી કે તપાસ સિટિંગ જજની અધ્યક્ષતાને તપાસ થવી જોઈએ, પરંતુ નિવૃત્ત જજની અધ્યક્ષતાને રાજ્ય સરકારે અંતે તેમના જે ધરણા હતા એ ધરણાને અંતે હવે તપાસ સોંપી છે। જી બંસી, ખુદ મુખ્યમંત્રીએ આ તપાસ પંચની જે જાહેરાત કરી નિવૃત્ત જજની અધ્યક્ષતામાં યોજાશે, હવે એવી આશા રાખે કે આગામી સમયમાં હવે આ જે મુદ્દો છે જે ઘણા સમયથી ચર્ચામાં છે તેનો ઉકેલ આવી જશે? બિલકુલ જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જેને લઈને થોડા સમય પહેલા જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ 3 દિવસના જે ઉપવાસ છે ઉપવાસની જાહેરાત કરી હતી, પરંતુ પૂર્વ વડાપ્રધાનના જે મૃત્યુ થયું ત્યારબાદ તેમણે ઉપવાસ આંદોલન સમેટ લીધું હતું, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર તેમણે પ્રતિક 1 દિવસના ઉપવાસ અલગ અલગ સ્થળો ઉપર કર્યા હતા અને રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક સભ્યો છે તેઓ સીધી સંડોવણી હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો હતો, પરંતુ અંતે હવે વિપક્ષની જે જીત છે તેના ઉપર સરકાર ઝૂકી છે, પરંતુ સિટિંગ જજની અધ્યક્ષતાને નહીં પરંતુ નિવૃત્ત જજની અધ્યક્ષતાને આ તપાસ જે છે કરવામાં આવશે। સાથે જ મેહુલ, કહી શકાય જે રીતે ઘણા નાટકીય વળાંકો પણ આ સમગ્ર ઘટનાક્રમ જે રીતે રચાયો એમાં આવ્યા, સાથે સાથે જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા અને હવે આ તપાસ એટલે કે દબાણ બંને પક્ષ તરફ પણ છે? બિલકુલ જી, બંને પક્ષે દબાણ છે। જે મગફળીની જે ખરીદી કરવાની જે શરૂઆત થઈ હતી તે 2017 જે વિધાનસભાની શરૂઆત થઈ જે તેની પહેલા જ કરવામાં આવી હતી જે ચૂંટણી હતી, અને તેની પહેલા જે તપાસ માફ કરશો જે ખરીદી શરૂ થઈ તે સમયે જ આક્ષેપો થયા હતા કેટલીક મંડળીઓમાં ગેરરીતિ થવાના, અને તેના કારણે જે છે ખાસ કરીને વાત કરવામાં આવી તો મુખ્યમંત્રીએ એક સમયે જે મગફળીની ખરીદી છે તે પણ અટકાવી હતી। હવે જે મહત્વનો મુદ્દો જે સામે આવી રહ્યો છે તે છે કે જ્યારે હવે તપાસ સોંપવામાં આવી છે અને જે આક્ષેપો થયા છે ત્યારે હવે તપાસ ચોક્કસની એક જે દિશા છે તેને લઈને સૌ કોઈની નજર રહેશે, અન્ય કોઈ સભ્યો નહીં પરંતુ નિવૃત્ત જજ એચ કે રાઠોડ એકમાત્ર જે છે તે આ તપાસ પંચમાં રહેશે અને તેમના અધ્યક્ષસ્થાને તપાસ થશે। બિલકુલ આભાર મેહુલ આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે નિવૃત્ત જજ ની અધ્યક્ષતામાં ખાસ કરીને આ તપાસ પંચની રચના કરવામાં આવી છે, એચ કે રાઠોડ છે નિવૃત્ત જજ છે તેમની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારથી મગફળીની ખરીદી થઈ છે ત્યારથી તેના વેચાણ સુધી જે રીતે નાટકીય વળાંકો અને જે કૌભાંડો સામે આવ્યા છે, જે રીતે તેમાં ભેળસેળનો મામલો સામે આવ્યો, સાથે સાથે તેમાં જે આગ લાગવાની ઘટનાઓ સામે આવી, ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે આ મુદ્દો, અને તેને લઈને જ્યારે એક બાદ એક ખુલાસાઓ સામે આવ્યા, સીબીઆઈ તપાસ સોંપવામાં આવી ત્યારે હવે બંને પક્ષે દબાણ એટલા માટે કહી શકાય કે જ્યારે રાજ્ય સરકારે મગફળીની ખરીદી કરી હતી અને વિપક્ષ દબાણ કરી રહ્યું છે, ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યા, યોગ્ય ન્યાયિક તપાસ માટે ઘણા બધા નામો પણ સામે આવ્યા હતા, એ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેને લઈને મુખ્યમંત્રીએ ખાસ તપાસ પંચની રચના કરી છે, જાહેરાત કરવામાં આવી છે। નિવૃત્ત જજ છે એચ કે રાઠોડ, તેમની અધ્યક્ષતામાં હવે આગામી સમયમાં યોગ્ય ન્યાયિક તટસ્થ તપાસ પંચની રચના કરીને આ જાહેરાત કરવામાં આવી છે।
કે આ મામલે એટલે કે મગફળી કાંડ મામલે હવે યોગ્ય તપાસ કરવામાં આવશે. ઘણા સમયથી જે રીતે મગફળી ચર્ચા બા છે, મગફળીની ગુણીઓમાં આગ લાગી હતી, ગોડાઉનમાં આગ લાગી હતી, ભેળસેળનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને ખાસ મુખ્યમંત્રીએ તપાસ પંચની જે રચના કરી છે તેની જાહેરાત કરી છે. નિવૃત્ત જજ છે એચ કે રાઠોડ, તેમની અધ્યક્ષતામાં હવે મગફળી કાંડ મામલે યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય મગફળી માટે તેના ઉત્પાદન માટે સમગ્ર દેશમાં નંબર વન છે, ત્યારે જયારે મગફળી આટલી ચર્ચા બા છે, મગફળીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, રાજ્ય સરકારે ટેકાના ભાવે તેની ખરીદી કરી હતી, પરંતુ જયારે મગફળીનું વેચાણ કરવામાં આવ્યું, ગોડાઉનની વાત કરવામાં આવી, ભેળસેળ જોવા મળી, તેમાં માટી અને ડેફા જોવા મળ્યા, ગોડાઉનોમાં આગ લાગી, ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા કે આખરે શા માટે, કઈ રીતે આ ગોડાઉનમાં આગ લાગી રહી છે, શા કારણે આગ લાગી રહી છે, ખરેખર તેમાં મગફળી હતી કે નહીં, ખરીદી કઈ રીતે કરવામાં આવી, ઘણા બધા નામો ચર્ચામાં આવ્યા, ઘણા બધા નાટકીય વળાંકો મગફળીના મામલે સામે આવ્યા. ત્યારે હવે ખાસ કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ આ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ તપાસ કરવામાં આવશે. નિવૃત્ત જજ એચ કે રાઠોડની જે ટીમ છે, ખાસ કરીને તેઓ પોતે નિવૃત્ત જજ છે, તે તટસ્થ રીતે આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરશે.